गुजरात में ओमिक्रॉन ने दस्तक फरी एक वक्त फैलाई रह्यो छे डरनो माहौल। हवे त्रीजी लहर ना वागी रह्या छे भंकारा। कोरोना ने बीजी लहर बाद कोरोना ना केस घटता अपने राहत नो श्वास लीधो हतो अने फरी धंधा रोजगार धमधमता थया हता। परंतु आफ्रिकन देशों में फैलायेला ओमिक्रॉन वायरसे फरी एक वक्त चिंता वधारी दीधी छे, कारण के गुजरात में ओमिक्रॉन नो प्रथम केस जामनगर में नोंधाई चुक्यो छे। जिम्बाब्वे थी जामनगर आवेला 72 वर्षीय वृद्ध नो 2 डिसेम्बरे कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो हतो। ओमिक्रॉन ना शंकास्पद लक्षण जोवा मळता सैम्पल पुणे लैब में मोकलवामां आव्या अने ते रिपोर्ट में सामे आव्यु के ओमिक्रॉन पॉजिटिव छे। आ वृद्ध नो रिपोर्ट पॉजिटिव आवता ज शहर नो आरोग्य तंत्र हरकत में आवी गयु छे, ज्यारे जामनगर सहित समग्र गुजरात में फफड़ाट फैलाई गयो छे। गई 28 तारीखे जिम्बाब्वे आफ्रिका थी आवेल एक शख्स 72 वर्षीय पुरुष जे एमनू कोविड पॉजिटिव आव्यो हतो। इंटरनेशनल ट्रेवलर में जे आपणे 11 ओमिक्रॉन माटेनी जे एट-रिस्क कंट्रीज छे एमांथी होवाना कारणे आपणे एमनू जीनोम सिक्वेन्सिंग माटे मोकलाव्यु हतुं अने आजे स्टेट विभाग स्टेट गवर्नमेंट तरफथी એ કન્ફર્મ કરવામાં આવ્યું છે કે જીનોમ સિક્વન્સિંગમાં જે એ શખ્સનું જે પોઝિટિવ સેમ્પલ હતું એ ઓમિક્રોન વેરિયન્ટનું જ છે। વિદેશથી આવેલા 4 લોકોના રિપોર્ટ આવ્યા છે કોરોના પોઝિટિવ। 4માંથી 1 વ્યક્તિને ઓમિક્રોન થયો ડિટેક્ટ। 3 લોકોના રિપોર્ટ હજુ આવવાના છે બાકી। મહત્વનું છે કે વિદેશથી આવેલા 450 લોકોના 30 નવેમ્બરે સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ તમામ લોકોના સેમ્પલ પુણે લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 4 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તેમાંથી જ 1 વ્યક્તિનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। જો કે અન્ય 3 લોકોના ઓમિક્રોનના રિપોર્ટ હજુ આવવાના બાકી છે। ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ તંત્રએ સંપર્કમાં આવેલા 87 લોકોને ટ્રેસ કર્યા છે। બીજી તરફ ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાતા જ મુખ્ય સચિવે જામનગરના કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે પણ રિવ્યુ મીટિંગ બોલાવી હતી અને મુખ્યમંત્રીએ પણ તાત્કાલિક રિવ્યુ બેઠક બોલાવી હતી। પહેલાથી ગયા બુધવારે જ મેં આપણે કહ્યું હતું, સરકાર બહુ પહેલેથી અવેર છે, કેન્દ્રની સરકારમાં પણ એસઓપી જાહેર થઈ છે, એ જ પ્રકારે રાજ્યની સરકારે પણ તુરંત જ અમારા આરોગ્ય સચિવ પણ એરપોર્ટ ની મુલાકાત લઈને જે જે કરવા જેવું છે, 11 દેશોમાં જે વેરિયન્ટ જાજો છે એમની પણ ચિંતાઓ, એમની પણ એસઓપી અલગ, અન્ય જગ્યાએથી અન્ય દેશમાંથી રાજ્યમાં અન્ય જગ્યાએથી આવતા પ્રવાસીઓ માટેની પણ એ કોઈ પણ જગ્યા હોય, ન માત્ર એરપોર્ટ, એ બધી જગ્યાઓ પર ત્યાંનું ટેસ્ટિંગ થાય, કલાકમાં મળી જાય, એમને ક્વોરન્ટાઇન કરવાની જરૂર હોય અને જે પ્રકારનો વેરિયન્ટ દેખાય તો સીધા જ હોસ્પિટલમાં આ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે। પુનઃ રાજ્યની જનતાના આત્મા મારફત કહેવા માંગુ છું અને આપને પણ વિનંતી કરું છું, આ લડવાનું છે, નરેન્દ્રભાઈ સુચારુ રીતે એમની સામે લડ્યા છે, જનતાએ પણ સહયોગ આપ્યો છે, ત્યારે ડર્યા વગર એની સામે લડાઈ કરીને આપણે જીતીએ। નવો વેરિયન્ટ છે, એવી સ્થિતિમાં ક્યાં શું કરશે એના માટે ચોક્કસ ચિંતા કરીએ, પણ ડર્યા વગર સાવચેતીપૂર્વક રાજ્યની જનતા એમની સામે લડાઈ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં લડીશું અને જીતીશું પણ ખરા। લંડનથી અમદાવાદ આવેલી યુવતીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ। યુવતીના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલાયા પુણે। મહત્વનું છે કે 2 ડિસેમ્બરે જ જામનગરમાં એક જ પરિવારના 7 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને ત્યારબાદ ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં વધારો નોંધાતો જઈ રહ્યો છે। તેવામાં લંડનથી અમદાવાદ આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે। તેને જોવાનું એ રહેશે કે આ ખતરનાક વાયરસને રોકવા માટે સરકાર અને આરોગ્ય વિભાગ કેવા પ્રકારના પગલાં ભરે છે। નાથુ રામડા, વીટીવી ન્યૂઝ, જામનગર।